आदर्श टेक्सटाइल मार्केट सामे बेनरो लईने आंदोलन करनारी महिलाओंनी पोलीसे अटकायत करी हती। त्रण कृषि कायदाओने परत खेंचवानी लड़ाई लड़ी रहेला चार राज्यना खेडूतोने दक्षिण गुजरातना गुजरात खेडूत समाज पण टेको जाहेर कर्यो छे। आ साथे ज टेक्सटाइल ट्रांसपोर्ट अने लेबरना त्रण युनियनोए पण तेमां टेको आपता एक दिवस कामथी अड़गा रहेवानो निर्णय कर्यो छे। आ साथे वराछा मिनी बजार पण खेडूतोना समर्थनमां छे। बीजी तरफ खेडूत समाज गुजरात प्रमुख जयेश पटेलने तेमना निवासस्थानेथी रात्रे ज डिटेन करी लेવાયા હતા। જ્યારે સુરતના ઉધના અને વરાછામાં વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી કુલ 70થી વધુને ડિટેઇન કર્યા છે। બીજી તરફ વલસાડ અને તાપી જિલ્લામાં બંધની નહિવત અસર જોવા મળી છે। ખેડૂતોના આંદોલનમાં કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। જ્યારે આજે ભારત બંધ એલાન કરાયું છે ત્યારે સુરત શહેરના ઉધના અને વરાછાના માનગઢ ચોક ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી। જો કે પોલીસ કોંગ્રેસના કોર્પોરેટર મહિલા કાર્યકર્તાઓ સહિત નાની અટકાયત કરી હતી। મોડી સાંજે પોલીસે શહેરમાં 144ની કલમ લગાડી છે। સીપી અજય તોમરે જણાવ્યું હતું કે શહેરની સુલેહ શાંતિ ન ડહોળાય તે માટે સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અફવા ફેલાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે। મહિલા કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ દ્વારા આદર્શ ટેક્સટાઇલ માર્કેટ પાસે બેનર લઈને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો। મહિલાઓએ બેનર સાથે રોડ પર બેસી જઈને રોડ બ્લોક કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો। આખા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી હતી। બાદમાં રોડ ખુલ્લો થયો હતો। આખા ભારત દેશમાં ભારત બંધ રાખવામાં આવેલું છે। ખેડૂત સંગઠનો દ્વારા આખા દેશમાં આજે જે રીતના ભારત બંધનું એલાન કરવામાં આવેલું હતું તે બંધને કોંગ્રેસ પક્ષે બી સમર્થન કર્યું હતું। આજે કોંગ્રેસ પક્ષે આખા દેશમાં ભારત બંધ એલાનને સમર્થન કરતા આજે અમે પણ સુરતમાં ઉધના 3 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખેલો હતો, જેમાં જે રીતના ભાજપ સરકારે સંસદમાં અને રાજ્યસભામાં 3 બિલો જે મંજૂર કર્યા, જે ખેડૂત વિરોધી બિલો કહેવાય, જે કારા બિલો કહેવાય, જેના પંજાબ હરિયાણાના ખેડૂતો આજે રસ્તા પર છેલ્લા 15 દિવસથી વધુથી રસ્તા પર વિરોધ કરી રહ્યા છે, તેમ છતાં સરકાર ખેડૂત પુત્ર જે ધરતીપુત્ર કહેવાય છે તે લોકોની વાચા સાંભળવા માટે પણ આજે ઉપસ્થિત થતા નથી। આજે ધરતીપુત્ર પોતાની ન્યાયની માંગણી માટે રસ્તા પર ઉતરો છે, પણ આ ગુંગીબેડી સરકાર મોદી સરકાર આજે એ લોકોની વાચા સાંભળવા માટે રાજી નથી। તેના સમર્થનમાં આજે ધરતીપુત્રના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી આખા દેશમાં વિરોધ કાર્યક્રમ રાખ્યો છે। તેના સંદર્ભે આજે ઉધના 3 રસ્તા ખાતે પણ અમે સુરત કોંગ્રેસ તરફથી વિરોધ કાર્યક્રમ રાખેલો હતો અને તે વિરોધ કાર્યક્રમ હજુ તો અમારા બેનર પોસ્ટરો લઈને અમારા કાર્યકર્તાઓ રોડ પર ઊભા છે। શાંતિપૂર્ણ રીતના વિરોધ કાર્યક્રમ હતો, પણ ઉધના પોલીસ દ્વારા તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે। તે ગેરવ્યાજબી છે, પોતાનો અવાજ ઉઠાવવા માટે પણ આજે આ સરકારના જે સરકાર અમને અવાજ ઉઠાવવા દેતી નથી, ત્યાં હિટલર શાહી શાસન દેખાઈ રહ્યું છે તેવું જણાય છે।